વડિયા તાલુકાના નાજાપુર ગામે આઝાદી બાદ પ્રથમ વાર બની રહેલા સીસી રોડમાં ભ્રષ્ટાચારની ગ્રામજનોને ગંધાવતા ગ્રામજનોએ જાગૃતતા દર્શાવી હોબાળો મચાવી કામ બંધ કરાવ્યું જો સમગ્ર ઘટના આ હેવાલમાં આ છે વડિયા તાલુકાનું નાજાપુર ગામ જ્યાં ગ્રામજનોના જણાવ્યા અનુસાર આઝાદી બાદ પ્રથમ વખત સીસી રોડ બની રહ્યો છે આ સીસી રોડમાં કોન્ટ્રાક્ટર દ્વારા સિમેન્ટનું પ્રમાણ ઓછું અને માટી નાખીને થતું હોવાના ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે જેને લઈ સતર્ક ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો અને સીસી રોડનું કામ બંધ કરાવ્યું આઝાદીના સિત્તેર વર્ષ પછી અમારા ગામમાં મેઈન રસ્તાનો પ્રશ્ન હતો એ આજે રાજ્ય સરકાર દ્વારા હલ કરવામાં આવેલ છે કામ મંજૂર કરેલ છે એ કામ કોન્ટ્રાક્ટર દ્વારા માટીનું પીસીસી કરી અને હળાહળ અન્યાય કરે છે ગામ સાથે ભ્રષ્ટાચાર કરે છે એટલા માટે આ કામ ગામ જનોએ મારી સાથે આ કામ રોકાવેલ છે. હાલ સુવિધા પથનું કામ ચાલી રહ્યું છે. એ કામમાં એસ્ટીમેન્ટ પ્રમાણે કામ થતું નથી અને અહીં કોઈ કોન્ટ્રાક્ટર કે કોઈ એન્જિનિયર પણ ઉપસ્થિત નથી. રોડના કામમાં સિમેન્ટનું પ્રમાણ ઓછું અને કાંકરીનો ઉપયોગ વધુ કરવામાં આવી રહ્યો છે. 8 ઇંચનું પીસીસી હોવું જોઈએ તે પણ નથી કરવામાં આવ્યું. રાજ્ય સરકાર અઢળક રૂપિયા આપે છે અને રૂપિયાનો સદુપયોગની જગ્યાએ દુરુપયોગ થઈ રહ્યો છે માટે રાજ્ય સરકારને આવા અધિકારીઓને કોન્ટ્રાક્ટરોને ઘર ભેગા કરવા જોઈએ અત્યારે જે સુવિધાપદનું કામ ચાલ છે એની અંદર સિમેન્ટ ઓછી અને કાકરી નથી અને એમાંય પીસીસી જે કરવામાં આવે છે એ પીસીસી દોઢથી બે ઈસનું જ કરવામાં આવે છે જે આઠ ઈસની ભરાઈ હોવી જોઈએ એની જગ્યાએ દોઢથી બે ઈસમાં જ ચલાવે છે કેન્દ્ર કોઈ અહીં હારે નથી રહેતું રાજ્ય સરકાર પૈસા તો અઢળક ગામડાઓમાં આપે છે પણ એનો સદઉપયોગની જગ્યાએ દુરુપયોગ થઈ રહ્યો છે એટલે આવા ભ્રષ્ટાચાર બંધ કરવા માટે રાજ્ય સરકારને વિનંતી છે કે આવા અધિકારીઓને ઘર ભેગા કરવા જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરને કામ ના આપવા જોઈએ આ કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે જે ગુણવત્તા વાળો રોડ બનાવવો જોઈએ તે બની નથી રહ્યો જેના કારણે આ ગામનો રસ્તો ફરીથી તોડીને બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે હવે જોવાનું રહ્યું કે ગ્રામજનોની માંગ સંતોષાય છે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે પરેશ પરમાર લાઈવ ગુજરાત ન્યૂઝ અમરેલી